હિંમતનગર શહેર નજીક આવેલા સોનગઢ ગામે મકાન બાંધકામ વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. કામ કરતી વેળાએ દિવાલ સ્લેબ ઘસતા બે શ્રમિકો દબાઈ જતા ફાયર વિભાગ સાથે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે બંને મજૂરોનું મોત નિપજતા પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હિંમતનગર શહેર નડીને આવેલા સૌગઢ ગામે મકાનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મકાનનો બીજા માળનો સ્લેબ ઘસી આવતા કામ કરી રહેલા બે શ્રમિકો દબાયા હતા. આસપાસના લોકોએ હિંમતનગર ફાયર વિભાગને જાણ કરાતા પોલીસ સાથે ફાયર વિભાગ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચવા કામગીરી હાથ ધરી હતી. જોકે કમનસીબે દુર્ઘટનામાં બંને શ્રમિકોનું મોત નિપજ્યું હતું. બંને શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સૌગઢ ગામમાં જે દુર્ઘટના બની એનો કોલ અમને હિંમતનગર નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને જોતા બંને મજૂરો જે હતા એ નીચે કામ કરતા હતા અને ઉપરથી સ્લીપ ધરાશાયી થયું તો એની અંદર બંને જણા નીચે દબાઈ ગયા હતા. તો જેથી કરીને બંનેના ઘટનાસ્થળે પહોંચી જોયું તો બંનેના મૃત્યુ થયેલા હતા અને બંનેને આપણે ક્રેન બોલાવી લીધી તાત્કાલિક અને ક્રેનની મદદથી સ્લેબને અપ કરી અને નીચેથી બંનેના મૃતદેહો આપણે રિકવરી કરી અને પોલીસને સુપ્રત કરેલા છે. હાલ મકાન માલિકને કહી દેવામાં આવ્યું છે કે જેથી કરીને ઉપરનો જે સ્લેબ છે એ સહી સલામત ઉતારી લે તો બીજી કોઈ દુર્ઘટના ઘટે નહીં. જે બંને મૃતદેહો છે તે મૃતદેહોને અત્યારે હાલ ક્યાં મોકલવામાં બંને મૃતદેહોને પોલીસ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલા છે હિંમતનગર. જ્યારે હિંમતનગરના ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે શ્રમિકોના મૃતદેહને પીએમ અર્થસેલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉમંગ રાવલ, સાબરકાંઠા.